નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 માં 8મો પાઠ કુદરતી સંસાધન. કેવા સંસાધનો કીધા છે મિત્રો? કુદરતી સંસાધનો જે આપણને કુદરતમાંથી મળી આવે છે. બરાબર છે. ઈશ્વરે આપણે ઘણા બધા કુદરતી સંસાધનો આપ્યા છે. જો એ સંસાધનો ન હોય તો આપણું જીવન છે ને મિત્રો એ મુશ્કેલ બની જાય. તમે વિચાર કરો, પેટ્રોલ અને ડીઝલ, હે, ક્રૂડ ઓઇલ લઈએ તો આજની જે વૈભવી લાઇફસ્ટાઇલ છે, બરાબર, આજની જે ફાસ્ટ આપણી લાઈફ છે એ કોને આધારે છે? તો કે કુદરતી સંસાધનોના આધારે છે. બરાબર. તો કુદરતી સંસાધનો કોને કહેવાય, કઈ રીતે મળી આવે છે એ આ પાઠમાં છે એ મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર. તો પાઠનું નામ છે કુદરતી સંસાધનો. બરાબર. તો સંસાધન આપણે કોને કહે છે કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાત થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. જો સંસાધનો દ્વારા માનવીની જરૂરિયાત થોડા ઘણા અંશે અથવા તો સંપૂર્ણપણે અથવા તો પૂરેપૂરી છે એ સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે. કુદરતમાં હજારો તત્વો, હે, કુદરતે આપણને પૃથ્વીના પેટાળમાં હજારો તત્વો છે એ મિત્રો આપ્યા છે. પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. જો પૃથ્વીના પેટાળમાં હજારો સંસાધનો પડ્યા છે પરંતુ એને આપણે સંસાધન કહી શકતા નથી. આ તત્વો ત્યારે સંસાધન કહેવાય કે એ સંસાધનોને, એ તત્વો જે પડેલા છે એને ક્યારે સંસાધન કહેવાય? તો કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય છે. એ જે સંસાધનો પડ્યા છે, એ જે તત્વો પડ્યા છે એને ક્યારે સંસાધન કહેવામાં આવે છે? કે જ્યારે માનવી એની બુદ્ધિ અને એના કૌશલ્ય દ્વારા એ સંસાધનો છે, એ જે તત્વો છે એ પોતાના ઉપયોગમાં લે ત્યારે તેને સંસાધન કહેવામાં આવે છે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, અન્ય એને વ્યાખ્યા આપી છે કે જેના ઉપર, વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, એના ઉપર આધાર રાખતો હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય. માનવી જેના ઉપર આધાર રાખતો હોય અથવા જેનાથી આશ્રિત હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાનો, એટલે એ જે તત્વો હોય, જે સંસાધનો છે એનો ઉપભોગ એટલે કે ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. તો કેવી? શારીરિક, અથવા એટલે કે શારીરિક શ્રમ દ્વારા વસ્તુનો ઉપયોગ કરી શકે અથવા પોતાની બુદ્ધિ શક્તિથી છે એનો ઉપયોગ કરી શકે. શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાત તો પૂરી કરવા ઉપયોગમાં કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. આ જ રીતે જે કાંઈ તત્વો પૃથ્વીના પેટાળમાં પડ્યા છે એ બૌદ્ધિક શક્તિથી અથવા તો શારીરિક શક્તિ દ્વારા મનુષ્ય જ્યારે એનો ઉપયોગ કરે છે, એ જ્યારે એનો ઉપભોગ કરવાની શરૂઆત કરે છે ત્યારે મિત્રો એ તત્વો છે એ સંસાધન બની જાય છે. બરાબર. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીની જાણકારી ન હોય. જો પ્રાચીન સમયમાં પૃથ્વીના પેટાળમાં જે ખનિજો દટાયેલા છે, જે તત્વો દટાયેલા છે એને, એની માનવીને ખબર હતી નહીં. કેમ કે શિકારીને રખડતું જીવન ગુજારતું. બરાબર છે. એને જમવાની વ્યવસ્થા થઈ જાય અને રહેવાની વ્યવસ્થા થઈ જાય એટલે બીજી એની કોઈ આવશ્યકતા કે જરૂરિયાતો હતી નહીં. પરંતુ જેમ જેમ ચક્રની શોધ થતી ગઈ એમ આગળ જતા છે એ સંસાધનોની વધારે આવશ્યકતા ઊભી થઈ. અગ્નિની શોધ થઈ ત્યાર પછી છે એ સંસાધનોની વધારે આવશ્યકતા છે એ મિત્રો ઊભી થઈ. તો માનવીને જાણ ન હતી ત્યારે તે સંસાધનો ન હતા. જ્યારે માનવીને પૃથ્વીના પેટાળમાં કઈ વસ્તુ રહેલી છે એનો ખ્યાલ ન હતો અને એનો ઉપયોગ નહોતો કર્યો ત્યાં સુધી એ માનવી માટે સંસાધનો હતા નહીં. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિનો વિકાસથી માનવ જીવન માટે અત્યંત જરૂરી બન્યા છે. પરંતુ જો આજે છે મિત્રો એની ઉપયોગિતા છે ખૂબ જ વધી ગઈ છે. સંસાધનોની ઉપયોગિતા ખૂબ જ વધી ગઈ. ખનન પ્રવૃત્તિ
ખનન એટલે કે જમીનના પેટાળમાં જે કંઈ ખનિજો તત્વો રહેલા છે એને ખનન એટલે કે ખોદકામ કરી અને એના ઉપર પ્રોસેસ કરી એના ઉપર પ્રક્રિયા કરી અને માનવીના ઉપયોગ યોગ્ય બનાવવા બરાબર છે એવી પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિનો આજે વિકાસ થયો છે તો એ માનવ જીવન માટે છે અત્યંત જરૂરી બની ગયા છે બરાબર ખનિજ તેલ છે એ હજારો ફૂટ જમીનની અંદરથી નીકળે છે પરંતુ એને બહાર લઈ આવવા માટેની પ્રવૃત્તિઓ છે એટલે કે એના યંત્રો છે એની મશીનરી છે એના દ્વારા છે એ જમીનમાંથી હજારો ફૂટ ઊંડેથી છે એ બહાર લઈ આવવામાં આવે છે બરાબર કુદરતી સંસાધનમાં ઉપયોગીતા અને કાર્યકારણ યોગ્યતા બંને ગુણધર્મ હોવા જરૂરી છે જો જે મિત્રો કુદરતી સંસાધનો છે તેમાં એ સંસાધનોની ઉપયોગીતા એ સંસાધનો છે ઉપયોગીતા અને એની કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મ હોવા જોઈએ જો કોલસો છે તેની ઉપયોગીતા છે અને કાર્ય કરવાની યોગ્યતા છે બરાબર તો એને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે એટલે તો એ કોલસો છે એનો આપણે વીજળી બનાવવા ઉપયોગ કરી શકીએ થર્મલ પાવરમાં બરાબર છે તો કુદરતી સંસાધનોમાં ઉપયોગીતા તો કોલસાનો આપણે ઉપયોગ કર્યો ઉપયોગીતા રહેલી છે અને એની કાર્ય કરવાની યોગ્યતા ખાલી કોલસો હોય તો એક કામ ન હોય તો એની ઉપયોગીતા કે યોગ્યતા છે નહીં એના યોગ્ય પ્રમાણમાં કાર્બનનું પ્રમાણ હોવું જોઈએ કરવાની યોગ્યતા બંને ગુણધર્મ હોવા જરૂરી છે કુદરત માનવ અને સંસ્કૃતિ ત્રણેય પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે જો કુદરત જો કુદરતે આપણને આપ્યું ખબર નહોતી તો બુદ્ધિ કે ભાઈ આવી વસ્તુ ખનિજ સંપત્તિ છે એ પૃથ્વીના પેટાળમાં રહેલી છે તો માનવીની બુદ્ધિ અને સંસ્કૃતિ ત્રણેયનો સમન્વય છે કુદરત માનવી અને કલ્ચર એટલે કે સંસ્કૃતિ ત્રણેયના પરસ્પર પ્રક્રિયા છે ત્રણેયની હોતે પરસ્પર પ્રક્રિયા દ્વારા જે સંસાધનો છે એ બને છે કુદરત આપ્યા ન હોય તો માનવી ગમે એટલે માથાકૂટ કરે પણ એને ન મળે બરાબર છે પણ કુદરતે જે સંસાધનો આપ્યા એનો ઉપયોગ કરવાની માણસને બુદ્ધિ આપી કુદરત માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જે બન્યું એને સંસાધન કહેવામાં આવે છે તે જ વસ્તુ છે સંસાધન બને છે પરંતુ જો આપણે એનો ઉપયોગ નથી કરતા તો એ આપણા માટે સંસાધન છે નહીં સંસાધનોનો ઉપયોગ ક્યાં થાય છે તો કે આપણે વિવિધ રીતે ઉપયોગી માનવ જીવન સંસાધનો છે મિત્રો આપણને વિવિધ રીતે આપણા જીવનમાં ઉપયોગી છે દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે કોઈ પણ તબક્કે તમે જાઓ બરાબર ત્યાં સંસાધનોની ભૂમિકા છે ક્યાંય ને ક્યાંય સંસાધનોનો છે એ મિત્રો આજે આપણે ઉપયોગ કરીએ છીએ ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે જો ખેતી પ્રવૃત્તિની શરૂઆત કરો તો ખેતી ક્યાં કરીએ છીએ કુદરત એ સંસાધન કોણે આપ્યું છે કુદરતે આપ્યું છે તો ત્યાંથી લઈ અને ઉદ્યોગ પ્રવૃત્તિ સુધી ઉદ્યોગમાં આપણે સ્ટીલ બનાવીએ છીએ તો એના માટેનો કાચો માલ છે એ આપણને કુદરતમાંથી મળે છે બરાબર છે ત્યાર પછી એ તૈયાર લોખંડ બને છે તો કૃષિથી લઈ ઉદ્યોગ સુધી ક્યાંય ને ક્યાંય સંસાધનોની છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ ડાયરેક્ટ તો ઇનડાયરેક્ટ ક્યાંય ને ક્યાંય છે એ કુદરતી સંસાધનો ઉપર અવલંબિત છે જો કુદરતી સંસાધનો ન હોય તો મિત્રો આજની જે પ્રવૃત્તિઓ છે એ કદાચ અહીં સુધીનો વિકાસ ન થયો હોત અને હજી પણ છે એ આપણે જંગલ અવસ્થામાં એટલે કે આદિમાનવ જેવી અવસ્થામાં આપણે છે એ જીવન જીવતા હોત પરંતુ કુદરતી સંસાધનોનો શોધખોળ થવાથી એનો ઉપયોગ થવાથી બરાબર છે આજે આપણે જે વૈભવી લાઈફસ્ટાઈલ જીવીએ છીએ વૈભવી જે જીવનશૈલી આપણી છે એ કોને આભારી છે તો ફક્ત ને ફક્ત કુદરતી સંસાધનોને આભારી છે વિદ્યાર્થી મિત્રો આપણે સંસાધનનો અર્થ જોયો હવે અહીંયા સંસાધન છે આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે માણસ છે એ સંસાધનનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરે છે બરાબર તો એના વિશે આપણે જોવાનું છે કે સંસાધન એ ખોરાક તરીકે જો સંસાધન એ હોય છે ખોરાક તરીકે જે રોજ રોજ આપણે ખાવાની જે આવશ્યકતા છે એમાં સંસાધન આપણને ક્યાં ઉપયોગી છે બરાબર તો એમાં માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે આપણી જે જરૂરિયાતો છે એ વિવિધ સંસાધનોમાંથી છે એ પૂર્ણ કરવામાં આવે છે એ સંસાધનોમાંથી જ પૂર્ણ થાય છે બરાબર કુદરતી તે થતા ફળો જો કુદરતમાંથી જે કંઈ ફળો મળે છે એનો આપણે ખાવા ઉપયોગ કરીએ ખેતી દ્વારા
સાંપડતા વિવિધ ખાદ્ય પાકો ખેતી દ્વારા જે ખાદ્ય પાકોનું આપણે ઉત્પાદન કરીએ છીએ ઘઉં છે બાજરો છે મકાઈ છે જુવાર છે બરાબર આ જે ખાદ્ય પાકો છે એ પણ આપણે કુદરતમાંથી જમીન દ્વારા આપણે ખેતી કરીને ઉત્પન્ન કરીએ છીએ પછી પાલતુ પ્રાણીઓ દ્વારા જો પ્રાપ્ત થતા દૂધ પાલતુ પ્રાણીઓ છે પાળેલા જે પશુઓ છે એના દ્વારા આપણે કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટ તો દૂધમાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે દૂધમાંથી દહીં છે ઘી છે પનીર છે બરાબર છે આ બધી વસ્તુઓ છે કે દૂધમાંથી બનાવવામાં આવે છે તેને બનાવટ તથા માંસ જળાશયમાંથી મળતા માંસના પાણી છે સમુદ્ર જો ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો મેળો છે તો એમાંથી મોટાભાગની માછલીઓ છે આપણે વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ બરાબર તો જળ સંસાધનોમાંથી અથવા જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર અને અન્ય જળચર બરાબર માછલી સિવાયની પણ અન્ય જે જળચરો છે જેનો ખોરાકનો ઘણા બધા લોકો છે ઉપયોગ કરે છે જે લોકો ખાસ કરીને માંસાહારી છે તે મધમાખી દ્વારા બનાવેલું મધ જો મધમાખી છે એ મધ બનાવે છે જેનો આપણે ઉપયોગ ખાવામાં પણ કરી શકીએ છીએ બરાબર પછી સંસાધન કાચા માલ તરીકે તો સંસાધનો છે એ કાચા માલ તરીકે પણ આપણને ઉપયોગી છે તો એ કઈ રીતે ઉપયોગી છે તો તેમાં જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી તો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો ઘણી બધી વસ્તુઓ છે જંગલમાંથી આપણને મળે છે બરાબર પછી ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સાધન સામગ્રીઓ પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત ઊન તો પાળેલા જે પશુઓ છે ઘેટા બકરા એમાંથી આપણને ઊન મળે છે પછી એનું ચામડું અને માંસ બરાબર ખનિજ ગેસ વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે બરાબર ઊન છે તો શેરાવ પહેરવા માટેના જે કપડાં આપણે બનાવીએ છીએ એમાં ઊનનો ઉપયોગ કરવામાં આવે છે ચામડું છે તો એના પગરખા બનાવવામાં આવે છે ચપ્પલ બૂટ બનાવવામાં આવે છે બરાબર આ બધી વસ્તુઓ છે એ ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે ચીજો અને અયસ્ક જે પૃથ્વીના પેટાળમાંથી ખનિજો મળે છે એ જે ઉદ્યોગો છે એનો કાચો માલ છે એ આ બધી વસ્તુઓ છે ઉદ્યોગોમાં કાચો માલ પૂરો પાડે છે અને એમાંથી તૈયાર માલ બનાવી અને એ વસ્તુઓ છે એ વેચાણ કરવામાં આવે છે પછી શક્તિ સંસાધન તરીકે જો સંસાધનો છે એ શક્તિના સંસાધનો તરીકે કઈ રીતે ઉપયોગી છે તો તેમાં આપણે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરેનો ઇંધણ તરીકે ઉપયોગ અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ જો કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરેનો ઇંધણ તરીકે ઉપયોગ કરી અને આપણે ઘર વપરાશમાં બળતણ તરીકેનો ઉપયોગ કરીએ છીએ કોલસો છે તો વીજળી બનાવવામાં બરાબર પેટ્રોલિયમ છે તો ટુ વ્હીલર ફોર વ્હીલર ચલાવવા માટે પછી ડીઝલ છે તો એ પણ વાહનો ચલાવવા માટે ટ્રક બસ બરાબર કુદરતી વાયુ છે જે એલપીજી એલપીજી સીએનજી બરાબર આનો પણ ઉપયોગ છે આપણે વાહનો ચલાવવા કરીએ છીએ કમ્ફર્ટ એન્ડ નેચરલ ગેસ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ જેનો આપણે રાંધણ ગેસ તરીકે બરાબર છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ બરાબર અને આ બળતણ તરીકે ઘર વપરાશમાં એનો ઉપયોગ થાય રસોઈ બનાવવામાં વળી સૂર્યપ્રકાશ પવન સમુદ્રની મોજા ભરતી હોય અને જળધોધ વગેરે થકી પણ ઊર્જા પ્રાપ્ત કરી શકાય જો આ ઉપરાંત સૂર્યપ્રકાશ દ્વારા સોલાર પેનલો ગોઠવી અને સૂર્યમાંથી જે કિરણો આવે છે એને ભેગા કરી બરાબર છે અને સૂર્યપ્રકાશ દ્વારા પણ ઊર્જા મેળવી શકાય પવન ઊર્જા પવનચક્કી દ્વારા પણ ઊર્જા મેળવી શકાય પછી સમુદ્રના મોજા જ્યારે એકદમ સમુદ્રના મોજા આવતા હોય ત્યાં ટર્બાઇન ફિટ કરી મોજા જેવા થાય એવા ટર્બાઇન ફરે અને એમાંથી જે વીજળી ઉત્પન્ન થાય ભરતી અને બોટ આવે સમુદ્રમાં ત્યારે અને જળધો ખૂબ જ ઊંચાઈથી જે પાણી પડતું હોય તો એની નીચે ટર્બાઇન ફિટ કરી દેવામાં આવે કે જેથી કરી જળધોધની નીચે ટર્બાઇન ફરે અને એનાથી જે વીજળી ઉત્પન્ન થાય આપણા ગુજરાતમાં નર્મદા છે તો ત્યાં એ બંધ ઉપરથી જે પાણી પડે છે તો એની નીચે ટર્બાઇન ગોઠવવામાં આવે કે જેથી કરી અને એમાંથી છે એ વીજળી ઊર્જા મેળવી શકાય તો આ રીતે છે એ સંસાધનો ખોરાક તરીકે આપણને ઉપયોગી કાચા માલ તરીકે ઉપયોગી અને શક્તિના સંસાધનો તરીકે પણ છે એ આ સંસાધનો આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે